દાખલા નંબર છ આપેલ આકૃતિમાં જો ત્રિકોણ એબી ઈ સમરૂપ ત્રિકોણ એસીડી હોય તો સાબિત કરો કે ત્રિકોણ એડીઈ સમરૂપ ત્રિકોણ એ સી છે એટલે કે એ સમરૂપ એ સી છે આના બરાબર આ આખું ત્રિકોણ છે એવું સાબિત કરવાનું છે તો કે આપને આપેલ શું છે તો કે એ બીઈ એ સમરૂપ છે એ સી ડી એ એટલે આ બંને છે કેવા છે સમરૂપ છે તો એ બી બરાબર એ થાય એ બી બરાબર એ અને એ ઈ બરાબર એ થાય બરાબર તો એ ઈ ના છેદમાં એ સી એ ઈ ના છેદમાં

કે બંનેમાં કયો આવે છે ખૂણો એ આવે છે એટલે બંનેમાં એક ખૂણો આવે છે તો એ શું કહેવાય એક જ ખૂણો ડી એ બી એ સી છે એટલે બાખુબા શરત મુજબ બાખુબા એટલે કે બાજુ ખૂણો અને બાજુ પેલા બાજુ આપણે જોઈ સરખી આવતી હતી અને પછી ખૂણો પણ એક જ આવે છે એટલે બાખુબા શરત મુજબ ત્રિકોણ એડી ઈ અને ત્રિકોણ એ બી સી એ આકૃતિ ત્રિકોણ એ બીસી ના વેદ એડી અને સી ઈ એકબીજાને પી બિંદુમાં છેદે છે સાબિત કરો કે ત્રિકોણ એ ઈ પી સમરૂપ છે એ ત્રિકોણ સીડી પી બીજું ત્રિકોણ એબીસી સમરૂપ છે ત્રિકોણ સીબીઈ ત્રીજું ત્રિકોણ એ ઈ સમરૂપ છે ત્રિકોણ એ ડીબી અને ચોથું ત્રિકોણ પીડીસી સમરૂપ છે ત્રિકોણ બીસી ચારે ચાર આપણે સમરૂપ છે કે નહીં એ આપણે સાબિત કરવાના છે તો પહેલું ત્રિકોણ એ ઈ એ ઈ પી એટલે આ નાનું ત્રિકોણ જે છે એ અને સીડી પી એટલે સી બરાબર સીડીપી એ શું છે કાટ કાટખૂણા છે આમાં એ કાટખૂણો છે અહીંયા પણ કાટખૂણો છે અને ખૂણો ઈ પી એ ઈ પી અને સીપીડી બને બંને છે અથવા તો ડીપીસી બંને કેવા છે અભિકોણ છે સામસામા છે ને એટલે શું કહેવાય અભિકોણો છે તો ખોખુ શરત મુજબ ખૂણો એ ઈ સમૃપ છે ખૂણો સીડીપી પછી બીજું છે ખૂણો એબીસી એબીડી અને ખૂણો ત્રિકોણ એબીડી અને ત્રિકોણ સીબીમાં સીબીઈમાં એબીડી એટલે એ બી અને ડી આ મોટો ત્રિકોણ છે હવે એમાં ખૂણો એ ડી એટલે ખૂણો એ બી અને ડી બરાબર છે સી ને એટલે કે બંનેમાં બી ખૂણો જ આવે છે એટલે એક જ ખૂણો છે અને ખૂણો એ ડી બી બરાબર સી ઈ બી એ બી અને સી ઈ બી બંને કેવા છે આ બંને કેવા છે કાટખૂણા ખૂણા છે તો ખોખું શરત મુજબ બંનેના ખૂણા કેવા છે સરખા છે અને કાટખૂણો છે એટલે ખોખું શરત મુજબ ત્રિકોણ એ બીડી છે ત્રિકોણ સીબીઈ પછી ત્રીજું ત્રિકોણ એ ઈપી અને ત્રિકોણ એ ખૂણો એ ઈપી એ ઈ પી અને બી એટલે એ ડી અને બી બંને કેવા છે કાટખૂણા છે અને ઈ એપી એટલે ઈ એપી અને ડી એ બી

અને બી એટલે બી તો એમાં પીડીસી ખૂણો પીડીસી બરાબર ખૂણો છે એટલે પીડીસી એ પણ કાટખૂણો છે અને એ પણ છે હવે પીસીડી બરાબર ખૂણો બીસી એક જ ખૂણો છે બંનેમાં સી છે એ ખૂણો એક જ છે તો ખુખુ શરત મુજબ ત્રિકોણ બી ઈ સી થાય દાખલા નંબર આઠ બિંદુ ઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડીની લંબાવેલ બાજુ એડી પરનું બિંદુ છે બી ઈ એ સીડીને એફમાં છેદે છે સાબિત કરો કે ત્રિકોણ એ બી સમૃપ છે ત્રિકોણ સી એફ બી હવે પક્ષમાં જે આપને ક્વેશ્ચન માર્પ હોય એ જ આપણે લેવાનું કે બિંદુ ઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી લંબાવેલ બાજુ એ ડી પરનું બિંદુ છે બી ઈ એ સીડીને એફમાં છેદે છે અને જે સાબિત કરવાનું છે એ સાધ્યમાં લખશું એટલે સાધ્યમાં શું લખવાનું છે તો કે ત્રિકોણ એબીઈ બી સમરૂપ છે ત્રિકોણ સી એફ બી હવે આપણે આકૃતિ બનાવીએ તો એ બી સીડી એ સીડી છે એમાં લંબાવેલ બાજુ એડી છે એટલે લંબાવેલ બાજુ એડી પરનું બિંદુ છે ઈ એટલે એની બાજુ લંબાવેલ છે ઈ બિંદુ એટલે આપણે ઈ લીંબુ આ ઈ બિંદુ છે એ આપણે લંબાવી દીધું હવે બી ઈ અને એ સીડીને એફમાં છેદે છે એટલે આ એફમાં છેદે છે બી બી ઈ અને સીડી આ બંનેને છેદે છે એવું એફ બિંદુ બનાવીએ તો સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણ માં ખૂણો એ બરાબર ખૂણો સી સામસામેના ખૂણા છે તો ખૂણો બી એ ઈ બરાબર ખૂણો એફ સી બી એટલે બી એ અને ઈ ખૂણો બી એ ઈ બરાબર ખૂણો એફ સી બી આ બરાબર છે પહેલું આપણે કહીએ તો બિંદુ ઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડીની લંબાવેલ બાજુ એ ડી પરનું બિંદુ છે તો એ ઈ સમાં બીસી ને એ ઈ સમાં બીસી ને તો ખૂણો એ બી ખૂણો એ ઈ બી બરાબર ખૂણો સી એટલે ખૂણો સી અને ઈ યુગ્મ કોણ છે તો ખૂણો એ ઈ બી બરાબર ખૂણો સી એ બીજું સમીકરણ મળે કે એ ઈ બી એ ઈ અને સી બી ઈ બને યુગમાં કોણ છે તો એ બીજું મળશે હવે ત્રિકોણ એ અને ત્રિકોણ સી એફ ખૂણો બી એ ઈ ખૂણો બી એ ઈ અને બરાબર ખૂણો એફ ખૂણો બી એ ઈ એટલે બી એ ઈ બરાબર એફ સી બી એફ સી બી એ એક મુજબ આપને મળ્યું અને બીજા મુજબ શું છે તો કે ખૂણો એ ઈ બી બરાબર ખૂણો CBF એટલે ખોખુ શરત મુજબ ત્રિકોણ એ બી ઈ સમરૂપ છે ત્રિકોણ સી દાખલા નંબર 9 આપેલ આકૃતિમાં ત્રિકોણ ABC અને AMP કાટકોણ ત્રિકોણ છે અને તેમાં ખૂણા B અને M કાટખૂણા છે સાબિત કરો કે ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ AMP બીજું CA ના છેદમાં PA બરાબર BC ના છેદમાં MP હવે આપને આકૃતિ આપેલી છે એમાં AB ABC કાટકોણ ત્રિકોણ છે અને MP છે એમાં B છે એ કાટખૂણો છે અને M પણ કાટખૂણો છે તો ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એમ પી એટલે એ સી અને એમ પી આ બંને ત્રિકોણ છે એમાં એમ પી એ બી સી અને એમ પી બંને કેવા છે કાટ ખૂણા છે અને ખૂણો બી એ ખૂણો બી એ ખૂણો બી એ સી અને ખૂણો એમ બંને એમ એમ છે એમાં બંનેમાં એ છે એ શું છે એક જ ખૂણો છે બંનેમાં એ છે એ સમાન આવે છે એટલે બરાબર આવે છે એક જ ખૂણો છે તો ખૂખું શરત મુજબ ત્રિકોણ એ સમરૂપ છે ત્રિકોણ એ એમ એ પરિણામ એક મળ્યું આ બંને આપને સમરૂપ મળે છે એ પરિણામ એક મળ્યું હવે પરિણામ બે આપણે શું સાબિત કરવાનું છે કે સી એ છેદ પી એ બરાબર બીસી છેદ એમ તો ત્રિકોણ એ સમરૂપ છે ત્રિકોણ એ એમ હોવાથી સીએ છેદ હવે બંને સમરૂપ હોય તો સીએ ના સી એ છેદ પી એ સીએ છેદ પીએ અને બીસી છેદ એમ થાય તો પરિણામ બે આપણને મળી ગયું કે જો એ અને ત્રિકોણે એમપી સમરૂપ હોય તો સીએ છેદ પીએ બરાબર બીસી છેદ એમપી હોય તો પરિણામ બે પણ મળી ગયો દાખલા નંબર દસ ડી અને એચ એ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ઈએફજી ની બાજુઓ અનુક્રમે એબી અને એફઈ પર આવેલા હોય તેવી રીતે સીડી અને જીએચ અનુક્રમે ત્રિકોણ એસીબી અને ત્રિકોણ ઈ ના દ્વિભાજક છે જો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ એફ ઈ હોય તો સાબિત કરો કે સીડી છેદ જી એચ બરાબર એસી છેદ એફ બીજું ત્રિકોણ ડીસીબી બી છે ત્રિકોણ એચજી અને ત્રીજું ત્રિકોણ ડીસી એ છે ત્રિકોણ એચજી એફ એટલે ડી અને એચ એવા દોરવાના છે એટલે એ બી સીમાં ડી દોરવાનો છે અને ઈ એફ જીમાં એચ દોરવાનો છે કે જે એ બી ને અને એફ ઈ નો દ્વિભાજક એફ ઇ આવેલા હોય ડી અને એ બી AB ઉપર D બિંદુ અને એફ માં H બિંદુ એવી રીતના સીડી સીડી અને જી એચી એસીબી માં અને ઈ જી એફ ના દ્વિભાજક છે એટલે બંને દ્વિભાજક છે જો ત્રિકોણ એબીસી સમરૂપ એફ ઇજી હોય તો સાબિત કરવાના છે આ ત્રણેય

અને ખૂણો એસીબી બરાબર ખૂણો એસીબી બરાબર ખૂણો એફજી પહેલું છે તો સીડી એ સીડી એ ખૂણા એ નો અને જી એચ એ ખૂણો એફજી નો દ્વિભાજક છે જે આપણે આકૃતિમાં દરવું એ આપણે લખવાનું હવે ખૂણો સી એસીડી ખૂણો એસીડી બરાબર એ બી એ સી બી છે એટલે કે એસી નો અડધો ભાગ મળે બને એસીડી અથવા તો ખૂણો બીસીડી બરાબર શું થાય તો કે એક દુત્યાંશ એસીબી શું કામે ને તો કે એસીબી છે એનો અડધો ભાગ છે એસીડી અને ડીસીબી બંને અડધા અડધા ભાગ છે અથવા તો બીડીસી બંને અડધા ભાગ છે એ સી બી ના એટલા માટે આપણે લખી શકાય કે ખૂણો એસીડી ખૂણો એસીડી અને ખૂણો બીસીડી સીડી એક ખૂણો એસીબી એ બીજું મળે આથી ખૂણો એફ ખૂણો એફ જી એચ બરાબર ખૂણો ઈ એચ બરાબર એક દુત્યાંશ ખૂણો એફજી ઈ એ ત્રીજું મળે આથી પહેલા બીજા ને ત્રીજા પરથી ખૂણો એસીડી બરાબર બરાબર ખૂણો એફજી એચ અને ખૂણો બી સીડી ખૂણો બી બરાબર ખૂણો ઈ જી એચ થાય એ ચોથું હવે ખૂણો અને ખૂણો એચજી ઈ માં ખૂણો બી અને ઈ ખૂણો બી અને ઈ એ એક મુજબ છે અને ખૂણો બી ખૂણો બી અને બીસીડી ખૂણો ઈ એચ એ ચાર મુજબ છે આથી ખોખુ શરત મુજબ બંનેના ખૂણા કેવા છે સરખા છે એટલા માટે ખોખુ શરત મુજબ ત્રિકોણ ડીસી બી સમૃપ છે ત્રિકોણ એ જી ઇ પરિણામ બે બીજું મળ્યું આપણને બીજું પરિણામ અહીંયા શું હતું તો કે ડીસી સમરૂપ છે ત્રિકોણ એચજી કે નહીં પરિણામ બે મળ્યું ત્રિકોણ એ અને ત્રિકોણ એચજી એફ માં ખૂણો એ અને ખૂણો એફ છે એ બરાબર છે ખૂણો એ બરાબર ખૂણો એફ એ પેલા મુજબ તો ખૂણો એસીડી બરાબર ખૂણો એફજી એચ ચાર મુજબ આથી ખુખુ સરસ મુજબ ત્રિકોણ ડીસીએ સમરૂપ છે ત્રિકોણ એચજીએફ એ પરિણામ મળે કે ડીસીએ સમરૂપ છે ત્રિકોણ એચજીએફ એ પરિણામ ત્રણ મળ્યું આપણને હવે તો કે ડીસીએ સમરૂપ છે ત્રિકોણ એચજીએફ ડીસીએ ડીસીએ ત્રિકોણ સમરૂપ છે એ જી ત્રિકોણ ત્રિકોણ એચ જી એફ તો એના ઉપરથી શું થાય તો કે સીડી છેદ જી એચ અને એ સી છેદ એફ જી એ સીડી છેદ જી એચ અને એ સી છેદ એફ જી બરાબર છે પરિણામ એક આપણને પરિણામ એક મળ્યું દાખલા નંબર અગિયાર આપેલા આકૃતિમાં ઈ એસમ દ્વિ બાજુ ત્રિકોણ એ બી લંબાવેલ બાજુ સી બી પર આવેલા બિંદુ છે તથા એ બી બરાબર એસી જો એડી લંબ બી સી અને ઇ એફ લંબ એસી હોય તો સાબિત કરો કે ત્રિકોણ એ સમરૂપ છે ત્રિકોણ ઇ સી એફ એટલે આપેલ આકૃતિ છે એમાં એ બી સી છે એનો દ્વિભાજક એડી છે બરાબર અને ઈ એફ એના

ઈ સી એફ થાય જો આ બંને સમાન હોય તો આના આ પણ બરાબર થાય તો ખૂણો ઈ સી ખૂણો ઈ સી એફ પણ એબીડી બરાબર થાય તો ઈ એ લંબાયેલ બાજુ સીબી પર અને એફ એ બાજુ એસી પરના બિંદુ છે શું કામ એને કારણ કે લખવાનું આ શું કામ બરાબર છે કારણ કે ઈ એ લંબાયેલ બાજુ સીબી પર અને એફ એ બાજુ એસી પરના બિંદુ છે તો એડી લમ બી છે એડી લમ બી છે એટલે એડી બી એ ડી બી છે તો ઈ એફ ઇ એફ લમ છે એસી ને એફ લમ છે ને તો ઈ એફ સી પણ કેટલાનો થાય ને વંશ હવે ત્રિકોણ એ અને ત્રિકોણ ઇ સી એફ એ અને ઈ એફ માં ત્રિકોણ એબીડી બરાબર ત્રિકોણ અલગ ખૂણો એબીડી બરાબર ખૂણો ઈસીએફ થાય તો ખૂણો એડીબી બરાબર ખૂણો ઇ કેવા છે બને કાટ ખૂણા છે તેથી ખૂણો ખૂખું શરત મુજબ ત્રિકોણ એબીડી સમરૂપ છે ત્રિકોણ ઇસીએફ દાખલા નંબર 12

આપણે શું આપેલું છે તો કે એ બી છેદ પી ક્યુ એ બી છેદ પી ક્યુ બરાબર બીસી છેદ ક્યુઆર બરાબર બીસી બરાબર બીસી છેદ ક્યુઆર એસી છેદ પીઆર આપેલ છે અને અહીંયા એડી છેદ પીએમ આપેલું છે એડી છેદ પીએમ આપેલ છે તો એ બી બરાબર એ બી છેદ પી ક્યુ બરાબર એ બી બરાબર શું થશે એ બી બરાબર આપને શું મળે મધ્યગા મળે એડી અને એડી છેદ પીએમ એ પેલું મળશે ત્રિકોણ એબીડીમાં એડી મધ્યગા છે એક દુત્યાંશ બીસી એક દુત્યાંશ બીસી બરાબર બીડી એક દુત્યાંશ બી બરાબર શું થાય તો કે બીડી એ બીજું મળવું અને ત્રિકોણ પી ક્યુઆરમાં પીએમ મધ્યગા છે તો એક દુત્યાંશ ક્યુઆર બરાબર ક્યુ એમ મળે ત્રીજું આથી એક બે અને ત્રણ પરથી એ બી છે પી ક્યુ બરાબર બીડી છેદ ક્યુ એમ બરાબર એડી પીએમ આથી બધી શું છે બાજુ છે એટલે તો ખૂણો એ બીસી બરાબર ખૂણો પી ક્યુઆર હવે ત્રિકોણ એ બીસી અને ત્રિકોણ પી ક્યુ એ બી છે પી બરાબર બીસી છેદ ક્યુઆર અને ખૂણો એ બાજુ ખૂણો બાજુ બે બાજુ છે અને આ ખૂણો છે બી બી ખૂણો અને અહીંયા ક્યુ ખૂણો બને બરા સમાન છે આથી બાખુબા શરત મુજબ ત્રિકોણ એબીસી સમરૂપ છે ત્રિકોણ પિક્યુ